नमस्कार दोस्तों, तमे जो रहा छो साईगुरु मीडिया हाउस संचालित नवसारी लाइव। नवसारी ना एक दिव्यांग युवाने पोतामा रहेली कला थकी आजे विश्व जगत में एक नवोज आयाम उभो कर्यो छे अने कला जगत ने अचंबामां मूकी देनारी कला तेने रजू करी छे। इंडियाज गॉट टैलेंट नामना आ कार्यक्रम में जे कलाकारे कला रजू करी छे त्यारे आ कलाकारनी वाहवाही हवे तेना लोको सुधी आकर्षित करी रही छे। अने आ वाहवाहीनो डंको नवसारीना अनेक गलीए गलीए गुंजवा साथे साथे एलएनडी जेवी महाकाय कंपनीना करता हरता एवा अनिल नायकनी नजरे पण पड्यो। नवसारीना दीपक राजपूत नामना एक दिव्यांग युवाने हालमां ज सोनी टीवी पर इंडिया गॉट टैलेंटमां जई एक कार्यक्रममां पोतानो परफॉर्मन्स रजू कर्यो हतो। पग टूंका होवाथी अने आ दिव्यांग युवाने जे छलांग लगावी छे ए छलांग जोईने अनेक लोकोए तेनी कलानी वाहवाही लूटी हती। नवसारीना एक नानकडा अमस्ता गरीब परिवारमां जन्मेलो अने एक विजलपोरना एक विस्तारमां रहता आ युवाने ज्यारे आ कार्यक्रममां पोतानो परफॉर्म आप्यो त्यारे चारे दिशाओथी नवसारीनी वाहवा थई, दीपकनी वाहवा थई अने दीपकनी कलाने लोकोए सम्मानित करवानुं पण शरू कर्युं। नवसारी लाइवना कचेरी खाते दीपकने बोलावामां आव्यो त्यारे नवसारीना ज एक सज्जन एवा मगनभाईए एक आर्थिक सहायनो चेक दीपकने आप्यो अने दीपकना जीवनमां हवे जाने के एक नवो उजास पथरायो छे। अत्यार सुधी आर्थिक रीते नबरा एवा दीपकने पोतानी कला क्षेत्रे आगळ वधवा माटे हवे प्रोत्साहन अने ईनामो पण मळवा माँड्या छे अने ए ईनામોમાં વધુ એકનો ઉમેરો થયો છે। નવસારીને ખાસ કરીને નિરાલી કેન્સર હોસ્પિટલની ભેટ આપનાર એલએનટીના ગ્રુપ ચેરમેન અનિલભાઈ નાયકની નજરે આ દીપકની કલા પહોંચી અને નવસારીનું નામ પણ એમના કાને જ્યારે સંભળાયું ત્યારે ચોક્કસ એવો પણ આ કલાને અને વાહવાહી આપવાનું ચૂક ન ચૂક્યા। એલએનટીના ગ્રુપ ચેરમેનની એક એક મિનિટ અને એક એક સેકન્ડની કિંમત હોય છે અને આપ જાણો છો ત્યારે આવડી મોટી કંપનીને જ્યારે સંચાલન કરતા હોય ત્યારે એમનો શિડ્યુલ કેટલો ટાઈટ હોય છે, પરંતુ નવસારીના કલાકારને બિરદાવવા માટે તેઓ નવસારી દોડી આવ્યા। નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે તેમણે આ દીપક રાજપૂતને બોલાવ્યો અને દીપક રાજપૂતની સાથે એમના પરિવારને સભ્ય એવી એમની બહેન અને એના કલાગુરુ એવા કિરણને પણ બોલાવવામાં આવ્યો અને એની સાથે સમય કાઢ્યો। સમય કાઢવા સાથે તેની કલાને તેમણે બિરદાવી અનિલભાઈ નાયકે આ કલાકારની કલા વિશે ભરપૂર વખાણ કર્યા અને નવસારીજનોને અપીલ પણ કરી કે આવા કલાકારને પ્રોત્સાહન આપતા રહેજો, આવા કલાકારને આગળ વધતા રહેજો, આવા કલાકારો નવસારીનું નામ રોશન કરશે। આ સન્માન અથવા તો આ જે મેરાપ થયો એ મેરાપ વખતે બાદ અનિલભાઈએ શું કહ્યું તે જોઈ લઈએ। આ છે દીપક રાજપૂત, એનો પ્રોગ્રામ મેં જોયો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ લાસ્ટ સેટરડે, એટલે કે 4 દિવસ પહેલાં હું અહીંયા આવતો જ હતો અને મને એમ થયું કે આવી ટેલેન્ટ તો કોઈકનામાં જ હોય અને એ આપણા નવસારીમાં હોય ને જ્યાં હું આવતો હોઉં તો એને મળવાનું મને મન થયું, એટલે મેં એમને અહીંયા બોલાવ્યા છે અને એમનું બહુ જ વખાણું એટલું ઓછું છે, એનોની જે કેપેબિલિટી છે આ એની બેન છે અને આ એમનો ટ્રેનર છે। આપણે આવી ટેલેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ અને એટલા ખાતર જ મેં સ્પેશિયલી એને મળવા માટે અહીંયા ભેગા થયા છે, એટલે એવા બધાને મને તો ભલામણ છે કે આના જેવા હેન્ડીકેપ માણસ એ પણ આટલું કરી શકે એ એક અચંબાની વાત છે, એટલે એવાને તમે બધાએ પ્રોત્સાહન આપો તો એ લોકોને પણ ઉત્સાહ રહે અને આગળ જવાની તમન્ના રહે। અનિલ નાયકે દીપક રાજપૂતની કલાને પોતે જાણી જોઈ અને જોયા પછી તેઓ જેમ અચંબામાં અને તેઓ એ ગૌરવ અનુભવ્યા કે નવસારીના એક છોકરાએ આ કામ કર્યું ત્યારે એને બીજું ગૌરવ દીપક રાજપૂતને આપ્યું, કારણ કે અનિલ નાયક જેવા વ્યક્તિત્વ જ્યારે દીપક રાજપૂતને બોલાવી એનું સન્માન કરતા હોય, એની કલાની કદર કરતા હોય, એની કલાને બિરદાવતા હોય તો દીપક માટે આ બીજા ગર્વથી પણ ઓછું ન હતું। કારણ કે અનિલ નાયકને કેન્દ્ર સરકારે સ્પેશિયલ સન્માનિત કર્યા છે અને એમને સ્પેશિયલ એવોર્ડ આપ્યો છે, ત્યારે આવું વ્યક્તિત્વ આજે દીપક જેવા નાના ગરીબ પરિવારમાં જન્મેલા અને નવસારીના એક ખૂણામાં રહેતા બાળકને
એમની પાસે બોલાવે, એમની કલાને બિરદાવે અને ખાસ કરીને એને શાબાશી આપે ત્યારે આ દીપક માટે કદાચ બીજું ગૌરવનું બાબત હતી. ત્યારે તેમણે દીપકને 1,00,000 રૂપિયાનો પુરસ્કાર પણ આપ્યો અને જીવનમાં આગળ વધવા માટે જ્યાં જરૂરિયાત પડે ત્યાં મદદ કરવાની ખાતરી સાથે આવા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે અનિલ નાયકે જે દીર્ઘદ્રષ્ટિ વાપરી છે અને નવસારી પ્રત્યે તેમનો જે પ્રેમ છે, કારણ કે નવસારી ખાતે તેમણે નિરાલી કેન્સર હોસ્પિટલની સાથે સાથે હવે આગામી દિવસમાં નિરાલી જનરલ હોસ્પિટલ પણ બનાવી રહ્યા છે, તો સાથે સાથે તેઓ પોતાના જ્યાં કર્મભૂમિ એટલે કે એમના પિતાએ જ્યાં પોતાનું કર્મ કર્યું હતું એવી કર્મભૂમિ એવા ગંદેવા પંથકમાં પણ પોતાનો આ જે કામ છે તે કરતા રહ્યા છે. ત્યાં હોસ્પિટલની વાત આવે, ગ્રામસેવા ટ્રસ્ટની વાત આવે, ત્યાં ખારેલ હોસ્પિટલની વાત આવે અથવા તો ત્યાં ખારેલ ખાતે LNT જે સહયોગથી જે ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એ ગીતાબેનના નામે ઊભા કરાયેલા આ ટ્રેનિંગ સેન્ટરો સહિતની જે અહીંયાની સેવાઓ છે એ એમના નવસારી પ્રત્યે એમની જે ભાવ છે, નવસારી પ્રત્યે એમનો જે લગાવ છે એ દર્શાવે છે. ત્યારે નવસારીના એક દીકરાએ જ્યારે TV પર પરફોર્મ કર્યું અને લોકોને વાહવા લૂંટી ત્યારે પોતાના ગામનો દીકરો હોય એમ એમને ગૌરવ અનુભવ્યું અને આજે એમનું સન્માન કર્યું, ત્યારે અનિલભાઈની પણ નવસારી પ્રત્યે કેટલી બધી લાગણી છે એ આ સન્માનથી દેખાઈ આવે છે. કારણ કે આવા તો દુનિયાભરમાંથી અનેક યુવાનો પોતાની કલા બતાવતા હોય, પરંતુ મારા નવસારીનો યુવાન છે એવું વિચારી જ્યારે અનિલભાઈએ નવસારીમાં એક વધુ ભેટ આપી કહેવાય, કારણ કે કલા જગતને પ્રોત્સાહિત કરવાનું કામ પણ અનિલભાઈએ કર્યું છે, ત્યારે અનિલભાઈને નવસારીજનો 100-100 સલામ કરે છે. કાટલા વેસ્ટ શિડ્યુલમાં પણ નવસારીના એક દીકરાને બિરદાવવા માટે તેઓ નવસારી આવ્યા, તેનું સન્માન કર્યું અને તેને આર્થિક સહાય પણ કરી, ત્યારે સલામ છે અનિલભાઈને પણ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.